सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्वेषावहै। ओम। आजनी कक्षामां आप सर्वेनुं स्वागत छे। आजे भारतीय राष्ट्रीय एकता दिन श्री सरदार वल्लभभाई पटेल नो जन्मदिवस આપણે ગો ભાષા શીખવાનો પ્રારંભ કર્યો હતો। હવે એમાં વધારે ઊંડાણમાં ઉતરવા કરતાં નાની મોટી એક્સરસાઇઝ, નાના મોટા પ્રશ્નો એને ઉકેલવા પ્રયત્ન કરીએ, જેથી ભાષા પરનું પ્રભુત્વ આપણે વધારે ને વધારે મેળવી શકીએ અને એ રીતે આપણે એમાં ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરીએ। તો આજે ચલો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ તમે બધાએ ઇન્સ્ટોલ કરેલું જ હશે, એમાં આપણે કેલ્ક્યુલેટરનો કાર્યક્રમ લખતા હતા। હવે એક નવી ફાઇલ બનાવીએ, બરાબર? ન્યૂ ફાઇલ, અને ન્યૂ ફાઇલ સિલેક્ટ અ લેંગ્વેજ, આપણે ગો ભાષા, ગો મને જો લિસ્ટમાં બતાવશે, હા ગો, અને એ ટાઇટલ અહીંથી બદલાતું તો નથી જ, પણ કદાચ સેવ કરવા જઈએ ત્યારે આપણને કહેશે। ચાલો સેવ। હા, હવે ગોની અંદર કેલ્ક્યુલેટર નામનું ફોલ્ડર હતું, એને બદલે આપણે એક નવો ફોલ્ડર બનાવીએ, નવી ડિરેક્ટરી અથવા નવો ફોલ્ડર। અહીંથી નહીં બનાવી શકાય તો આપણે, હા છે નવું ફોલ્ડર, નવા ફોલ્ડરનું નામ આપીએ કે ટેસ્ટ અથવા એક્સરસાઇઝ। બરાબર, એક્સરસાઇઝની અંદર ફાઇલનું નામ આપી દઈએ કે ટેસ્ટ ડોટ ગો, બરાબર? સાચવો, અને હવે સૌપ્રથમ આપણું કોપીરાઇટ રાખવું આવશ્યક છે। કોપીરાઇટ સી 2021 ચિરાગ પટેલ, બરાબર? હવે આ ગો ફાઇલ, ટેસ્ટ ડોટ ગો ફાઇલ, સેવિંગ ટેસ્ટ ડોટ ગો, મેં ડબલ ક્લિક કર્યું એટલે એણે ફાઇલ સેવ કરી, પણ હું મારે એક સ્ટેપ ઉપર જવાનું છે તો એણે કેમ ના ખોલ્યું? જોઈએ, ફાઇલ ઓપન ફોલ્ડર એક્સરસાઇઝ, હા હવે દેખાવું જોઈએ। અને એમાં ટેસ્ટ ડોટ ગો એ નામની ફાઇલ, એટલે આપણી ફાઇલ દેખાઈ ગઈ। અને હવે અહીંયા આપણે લખીએ, જે આપણે સૌ પ્રથમ તો જુઓ, પેલિન્ડ્રોમ એટલે શું એ આપણે ઉદાહરણથી સમજીએ, કે ધારો કે હું કોઈ સંખ્યા અંદર નાખું છું 101, તો આ પેલિન્ડ્રોમ કહેવાય, પેલિન્ડ્રોમ છે। પછી હું લખું 1 2 3, તો નથી। કઈ રીતે? કે પેલેન્ડ્રોમમાં ડાબેથી જમણે જઈએ કે જમણેથી ડાબે જઈએ એ સંખ્યા એવી ને એવી જ વંચાય, તો એને કહેવાય પેલેન્ડ્રોમ। જ્યારે 101 લખીએ છે તો 101 ડાબેથી જમણે, અને જમણેથી ડાબે તો પણ 101। પછી 123 લખીએ તો ડાબેથી જમણે 1 2 3, જમણેથી ડાબે 3 2 1,
એટલે પેલેન્ડ્રોમ નથી. પેલેન્ડ્રોમમાં જમણેથી ડાબે, ડાબેથી જમણે સંખ્યા એની એ જ રહેવી જોઈએ, એ જ અંક આવવા જોઈએ, તો એને કહેવાય પેલેન્ડ્રોમ. તો હવે એને ચકાસવું કેવી રીતે? તો સૌ પ્રથમ તો જુઓ, બે આંકડાની સંખ્યા હોય તો એમાં એક આંકડાની સંખ્યા તો આવે જ નહીં, કારણ કે એક આંકડો લખ્યો હોય, ધારો કે 4, તો ડાબે જમણેમાં એવું કશું હોય જ નહીં. એટલે 10 થી નીચેની સંખ્યા આમાં ન ગણાય, 10 થી 10 કે 10 થી ઉપરની સંખ્યા. અને એમાં પેલેન્ડ્રોમ 11, 22, 33, 44 એ બધા પેલેન્ડ્રોમ કહેવાય, 99 સુધી. પછી 100, તો 100 એટલે 3 આંકડાની સંખ્યા, એમાં 101, 111, 121, 131, એ જ રીતે. પછી 2, તો 202, 212, 222, 232, એટલે એ બધા પેલિન્ડ્રોમ થયા. એટલે આપણે જોઈએ, પેટર્ન જોઈએ. જો બે આંકડાની સંખ્યા હોય તો 11, 22, 33, 44, પછી 3 આંકડા હોય તો 101, બરાબર ને? 300 થી શરૂ થાય, એટલે 100 પછી 101, બરાબર? 111, 121, 131, 141, એ બધી પેલિન્ડ્રોમ. પછી 4 આંકડાની હોય, ના 3 આંકડામાં હજુ આવશે ને, 2, 202, 212, 222, 232, 242, એ જ રીતે 303, બરાબર? અને 4 આંકડાની હોય તો 1001, પછી 1011, 1111, 1221, 1331, આવી રીતે આવશે, બરાબર? પછી એટલે ટૂંકમાં આ રીતના બધા નિયમ લાગુ પડે કે જે આ બધી પેલેન્ડ્રોમ સંખ્યા છે એવું કહે. તો હવે આપણે એને શોધીશું કેવી રીતે? તો આપણે આપણા વપરાશકર્તા પાસેથી એક આંકડો લઈશું, બરાબર? હવે મેઇન ફંક્શન એક કામ કરીએ, મેં ટર્મિનલ ખોલી જ રાખેલું છે, એમાં આપણે કેલ્ક્યુલેટર કેટ દેખાય છે, આમાં કેટ ક્યુ કંટ્રોલ સી અથવા કંટ્રોલ ઝી, ઓકે થઈ ગયું. આપણે જે કેલ્ક્યુલેટરની ફાઇલ છે એને ખોલીએ, નોટ કેલ્ક્યુલેટર, નોટમાં નથી ખોલતું, ટાઈપ કેલ્ક્યુલેટર, કેલ્ક્યુલેટર ગો, ટાઈપમાં ખુલી જાય છે, બરાબર? એટલે ફંક્શન મેઇન, અને આપણે પછી ઇમ્પોર્ટ કરવું પડે ફોર્મેટ અને એ રીતે. મને સિન્ટેક્સ યાદ નથી એટલા માટે મેં ખોલ્યું હતું, બરાબર છે? અને આપણે ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ નથી, એમાં આ ઇમ્પોર્ટ જ છે. ઇમ્પોર્ટમાં કેમ મને બતાવ્યું નહીં? લાલ લીટી બતાવે છે, પણ એ કદાચ વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ ના કંઈક લોચા હશે, બરાબર? એટલે અત્યારે તો આપણે ફોર્મેટને ઇમ્પોર્ટ કરીએ છીએ. એને કેમ એક્સપેક્ટેડ પેકેજ ફાઉન્ડ ઇમ્પોર્ટ, ના એ ફિક્સ નથી કરી શકતું. એનું કારણ શું? જોઈએ, પેકેજ મેઇન, હા એ લખવાનું બાકી હતું,
કારણ કે આ આપણું મુખ્ય જે પેકેજ છે એ લખવું પડે ને આપણે, તો જ એમાં ફંક્શન મેઇનને એ જોઈ શકશે. પેકેજ મેઇન, સૌ પ્રથમ લાઇન પેકેજ મેઇનની છે. તમે જોઈ શક્યું, તમે જોતા હશો કે પેકેજ મેઇન, અને પછી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે બરાબર છે બધું જ, એટલે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ બરાબર બતાવતું હતું, પણ આપણે ક્યાંક થાપ ખાઈ દીધી. હવે ફોર્મેટ ડોટ પ્રિન્ટ, સૌ પ્રથમ તો આપણે આ શું કરવા માંગીએ છીએ એ આપણે લખવું પડશે, બરાબર ને, કે વપરાશકર્તા પાસેથી આપણે એક આંકડો લઈશું, એને આપણે ગુજરાતીમાં લખીએ કે એક સંખ્યા લખો, બરાબર, અને પછી એને સ્કેન કરાવીશું. એના માટે વેરિયેબલ એક બનાવી દઈએ, વેરિયેબલ ઇન્ટીજર પ્રકારનો, વેરિયેબલ સંખ્યા, બરાબર, અને પછી ફોર્મેટમાંથી સ્કેન કરીશું, સ્કેનએફ, અને એને પર્સન્ટેજ ડી તરીકે, એટલે ઇન્ટીજર તરીકે, અને એમ્પરસેન્ડ એટલે એડ્રેસ, સંખ્યાનું આપણે જે વેરિયેબલ બનાવ્યો છે સંખ્યા એનું એડ્રેસ આપવાનું, બરાબર છે. એને હજુ લાલ લીટી કેમ આપી? વ્યાર સંખ્યા ઇનવેલિડ ટાઈપ, મિસિંગ વેરિયેબલ ટાઈપ, ઇન્ટ 32. હવે વાંધો નથી, ઇન્ટીજર પ્રકાર, એટલે આ વેરિયેબલ બનાવ્યો આપણે, સંખ્યા નામ છે અને એનો પ્રકાર ઇન્ટ 32, 32 બીટનું ઇન્ટીજર, એટલે કે 4 બાઇટનું ઇન્ટીજર. એણે આપોઆપ જ FMT ઇમ્પોર્ટ કરી દીધું, બરાબર છે. હવે સંખ્યા, એક સંખ્યા લખો અને સંખ્યા પેલેન્ડ્રોમ છે કે નહીં એ આપણે ચકાસીએ. હવે એને ચકાસીશું કઈ રીતે? તો જુઓ, જો સંખ્યા 10 થી નાની હોય તો એ પેલેન્ડ્રોમ નથી, બરાબર, એટલે આપણે એક વેરિયેબલ બનાવી દઈએ, બુલિયન, વાર પેલિન્ડ્રોમ બુલિયન, બરાબર, એટલે બુલિયન એટલે ટ્રુ કે ફોલ્સ, બરાબર છે. તો પેલિન્ડ્રોમ, હવે જુઓ આ શરત આપણે લખવાની આવશ્યકતા નથી, કઈ રીતે? તો હું અહીંયા ફોલ્સ થી પ્રારંભ કરું, એટલે 10 થી નીચે ફોલ્સ જ રહેશે પેલિન્ડ્રોમ, તો એટલે આપણે 10 થી ઉપરની છે એ જ ચકાસવાનું છે, બરાબર, એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન 10. 10 તો નથી જ, 10 પેલિન્ડ્રોમ હોય જ નહીં, એટલે એ ફોલ્સ આપણે ડિફોલ્ટ જે વેલ્યુ મૂકી છે એને લાગુ પડશે, બરાબર. હવે 10 થી મોટી પણ 100 થી નાની, બરાબર છે, એટલે સંખ્યા લેસ ધેન 100, એટલે 11, 12, 13, 14 એવી રીતે 99 સુધીની જો કોઈ હશે તો એ આ શરતનું પાલન કરશે અને અંદર જશે. અને આપણે અહીંયા શું ચકાસીશું કે પેલિન્ડ્રોમ ક્યારે થશે, કે જો એ સંખ્યા ને આપણે 11 વડે ભાગીએ અને શેષ 0 રહે. હું આ લખું છું અને સમજાવું છું કે મેં શું કર્યું. કીબોર્ડ થોડું વિચિત્ર છે મારું આ, બરાબર 0. હવે જુઓ, આ ગણિતનું એક ચિહ્ન છે, સામાન્ય ગણિતનું નહીં પણ કમ્પ્યુટરના ગણિતનું, પરસન્ટેજ, આ જે ચિહ્ન છે ટકાવારીનું, એનો અર્થ શું થયો કે આ જે સંખ્યા છે એને 11 વડે ભાગો અને ભાગ્યા પછી જો શેષ 0 રહે તો એ પેલિન્ડ્રોમ ટ્રુ, નહીં તો ફોલ્સ, બરાબર છે. અને પછી આપણે પ્રિન્ટ કરાવીએ કે FMT ડોટ પ્રિન્ટ LN
પ્રિન્ટ એફ કરવું પડશે, કારણ કે તો જ આપણે ફોર્મેટ મૂકી શકીશું. સંખ્યા પર્સન્ટેજ ડી સ્પેલિંગ રોંગ છે કે નહીં માટે આપણે પર્સન્ટેજ એસ લખીશું, બરાબર. ચાલો ગુજરાતીને બદલે ઇંગ્લિશ કરી દઈએ અને સંખ્યા પહેલાં તો પ્રિન્ટ કરીએ છીએ આપણે, અને પછી પેલિન્ડ્રોમ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ તો છે અથવા નથી, બરાબર. એક રીતે પ્રિન્ટ કરીશું એ જોઈએ એક જ મિનિટમાં. છે નથી, પાછા ઇંગ્લિશ પર આવી જઈએ. એટલે મેં શું કર્યું કે ટર્સરી ઓપરેટર છે, ઇનવેલિડ કેરેક્ટર, ઇલીગલ કેરેક્ટર, એને એવું કેમ કર્યું, એને કૌંસમાં મૂકી દઈએ. એક્સપેક્ટેડ આમ કરીએ તો શું છે, ઇલીગલ કેરેક્ટર એને કેમ એવું બતાવ્યું. પેલિન્ડ્રોમ જો ટ્રુ હોય, અથવા આપણે આવું પણ લખી શકીએ પેલિન્ડ્રોમ, એનો અર્થ પણ એ જ થયો કે પેલિન્ડ્રોમની કિંમત ટ્રુ છે, તો આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો છે લખો, અને જો પેલિન્ડ્રોમ ફોલ્સ હોય તો નથી લખો. ગોની અંદર જો સંખ્યા પ્રિન્ટ બધું જ બરાબર કર્યું છે તો એને વાંધો શું પડ્યો. જોઈએ ગોની અંદર પેલિન્ડ્રોમ છે કે નહીં. ગો લેંગ પેલિન્ડ્રોમ નહીં, ટર્શરી ઓપરેટર, ટર્નરી કે ટર્શરી, ધ ટર્નરી ઓપરેટર ઇન ગો લેંગ. ટર્નરી એટલે જે ત્રણ પદ એની અંદર આવે એને કહેવાય ટર્નરી ઓપરેટર. અહીંયા આપેલું જ છે કે વી ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ગ્રેટર દેન ઝીરો ધેન વન એઝ ઝીરો. એટલે કે આ જે છે, ઇફ એફ ઇઝ ગ્રેટર દેન ઝીરો ધેન વી ઇઝ ઇક્વલ ટુ વન એલ્સ વી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એટલે કે એફની કિંમત શૂન્યથી વધુ હોય તો વીની કિંમત એક, અથવા વીની કિંમત શૂન્ય. તો ટર્નરી ઓપરેટર તો છે, તો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડને શું વાંધો છે જોઈએ. વ્યૂ પ્રોબ્લેમ એક્સપેક્ટેડ કદાચ આને લીધે હોઈ શકે, જોઈએ. એ પણ નથી તો આહા અહીંયા ખોટું છે, આ ખોટું છે. અહીંયા એક મોટો કૌંસ બીજો આપવાનો હતો, પછી એફ એમ ટી પ્રિન્ટ એફ સંખ્યા પેલિન્ડ્રોમ એક કૌંસ કાઢી નાખીએ તો પણ વાંધો ના આવે. ચલો જોઈએ એને દોડાવીને જોઈ જોઈએ કે આપણે અહીંયા દોડાવીશું તો શું કહે છે. સીડી ટેસ્ટ સીડી એક્સરજન્સ, એમાં ગો રન ટેસ્ટ ડોટ ગો. મને પણ વાંધો આવ્યો. ઇનવેલિડ કેરેક્ટર સંખ્યા પર્સન્ટેજ ડી પેલિન્ડ્રોમ પર્સન્ટેજ એસ સ્લેશ એન, અને ત્યાં ડબલ કૌંસ આપણે પતાવી દીધો, કોમા છે, સંખ્યા છે, કોમા છે, પેલિન્ડ્રોમ જોઈ જોઈએ.
કઈક તો લોચો છે જે ઇલીગલ કેરેક્ટર. તો આપણે આવું કરીએ, જે પેલિન્ડ્રોમ છે એને આપણે સ્ટ્રિંગ બનાવી દઈએ. અને અહીં છે એટલે સ્ટ્રિંગ તરીકે આ પ્રિન્ટ થશે. ઇફ હવે જુઓ, જે પેલો ટર્સરી ઓપરેટર હતો એને વાંધો ના આવ્યો, એટલે આની સાથે જ કંઈક લેવા દેવા છે એને. અને પેલિન્ડ્રોમ હોય ક્યારે, કે જ્યારે 11 વડે નિશેષ વિભાજ્ય હોય. હવે જોઈએ પેલિન્ડ્રોમ પ્રિન્ટ કરાવીએ આપણે, ખાલી પેલિન્ડ્રોમ, એ છે નથી એનું ચક્કર પછી કરીશું, અત્યારે ખાલી આટલું જ કરીએ. પર્સન્ટેજ એસ ને બદલે આપણે પર્સન્ટેજ ડી કરી દઈએ, બરાબર. પેલિન્ડ્રોમ જોઈએ 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 પેલિન્ડ્રોમ હોય તો આપણે યસ, નહીંતર એક્સ. ને આપણે એને આ પ્રશ્નાર્થચિહ્ન સાથે જ વાંધો છે. પેલિન્ડ્રોમ બુલ છે એ પણ બરાબર છે. ચલો બહાર કાઢીને જોઈએ આને. વાર રિઝલ્ટ અથવા પરિણામ, પરિણામ આપણે મૂકીએ બરાબર. ના, એને આની સામે જ વાંધો છે, આ પ્રશ્નાર્થચિહ્ન સામે જ. પરિણામ સંખ્યા, એક કામ કરીએ, હું કઈ જ એમ જ કઈક લખી દઉં છું. અને આ જે લીટી છે એને કોમેન્ટ કરી દો, બરાબર. એટલે આપણને ખબર પડશે કે ક્યાં ગરબડ છે. ડિક્લેર બટ નોટ યુઝ, એનો વાંધો નહીં. ગો રન ટેસ્ટ ગો. પેલિન્ડ્રોમ ડિક્લેર્ડ બટ નોટ યુઝડ, એટલે એની સાથે વાંધો છે. પેલિન્ડ્રોમ, પેલિન્ડ્રોમ એને આપણે વાપરવું જ પડે, નહીં તો ગો ને તકલીફ પડશે. પેલિન્ડ્રોમ અને પર્સન્ટેજ એસ ને બદલે આપણે પર્સન્ટેજ ડી કરી દઈએ, જોઈએ શું થાય છે. એક સંખ્યા લખો, 1 2 3 સંખ્યા, 1 2 3 પેલિન્ડ્રોમ. પર્સન્ટેજ ડી બુલ ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ, બરાબર. હવે આ ટર્નરી ઓપરેટરમાં એને શું વાંધો છે, ચલો જોઈએ. ટર્નરી ઓપરેટર આપણે બરાબર જ કર્યું હતું, તો પછી એને શું વાંધો છે. વી બરાબર આ જ આપણે લઈએ, કોપી. અને લખી દઈએ, ફરી એને વાંધો આવ્યો, એનું કારણ શું. એક્સપેક્ટેડ સેમી કોલમ, ફાઉન્ડ ઇલીગલ,
સેમિકોલોન ક્યાં જોઈએ છે? મારા ખ્યાલથી તો એવું કંઈ હોતું નથી, પણ આપણને ઉપરથી ખ્યાલ આવશે કે આપણે જે પહેલાં પ્રિન્ટ કરતા હતા, એનો ઉપયોગ કરતા હતા, ત્યાં ક્યાંય ના ક્યાંય એવું તો છે જ નહીં. એક્સપેક્ટેડ સેમિકોલોન. હવે જુઓ, સંખ્યા સંખ્યા સ્કેનએફ સ્કેનએફ, એક સંખ્યા લખો, સંખ્યા ઇન્ટ 32, પેલિન્ડ્રોમ ભૂલ, ફોલ્સથી આપણે પ્રારંભ કરીએ છીએ, પછી સંખ્યા 10 કે પછી 100થી 10 અને 100ની વચ્ચે હોય તો આપણે આ ઇફમાં જઈએ છીએ. વાર તો શું થઈ છે, તો પણ એને વાંધો છે આ સેમિકોલોન. બરાબર, પરસેન્ટેજ ડી સ્કેનએફ બધું જ આપણે બરાબર કર્યું છે, તો પછી કેમ? મારી પાસે હાલ ઉત્તર નથી, પણ ટૂંકમાં આપણે જે કરતા હતા એ બરાબર જ હતું, એમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા નથી. ટર્નરી ઓપરેટર જ હતો બરાબર, અને જો પેલિન્ડ્રોમ હોય તો છે, નહીતર નથી. અને એ નથી કે છે, ટર્નરી ઓપરેટર કેમ નથી ચાલતું એ મારે હવે શોધવું પડશે, પણ એમાં થોડી વાર લાગશે, કારણ કે કંઈક સીધો સાધો પ્રોબ્લેમ નથી, કંઈક અલગ કંઈક ગૂંચવડ ઊભી થઈ છે, એને ઇલીગલ કેરેક્ટર લાગે છે, પણ એનું કારણ શું એ હાલ તો મને દેખાતું નથી. બરાબર, એટલે પેલિન્ડ્રોમ માટે આપણે બે આંકડાની સંખ્યા હોય તો આપણે શોધી શકીએ છીએ. આપણે જોયું કે 11 વડે એને ભાગો, અને જો શેષ શૂન્ય રહે તો એ પેલિન્ડ્રોમ છે, નહીંતર તો પેલિન્ડ્રોમ ફોલ્સ રહેશે, જે આપણે પ્રારંભ કર્યો હતો એ. અને આ હું ઉકેલ મેળવી લઈશ, અને પછી એ ઉકેલ હું પ્રિન્ટ કરીશ, અને આપણે કોડિંગ ઇન ગુજરાતી પેજ ઉપર એને સુધારીને મૂકીશ, એટલે ખ્યાલ આવશે આપણે ગીઠવ ઉપર પણ. બરાબર છે, એટલે આજની કક્ષા અહીં સમાપ્ત કરીએ છીએ. હવે દિવાળીનું પર્વ આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. આપ સર્વેને દિવાળીની શુભેચ્છાઓ, અને ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા. અસ્તુ.